ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના ભામાશા કહેવાતા જુગલજી મથુરજી ઠાકોર લોખંડવાલાજીને ભાજપે રાજ્યસભાના સાંસદ બનાવ્યા છે. ઘણા મેસેજ ફરી રહ્યા છે કે અલ્પેશ ઠાકોરને ઠેંગો દેખાયો, અલ્પેશ ઠાકોરને મુશ્કેલી. આ તમામ સવાલોની વચ્ચે આપણે ભાજપને, અમિત શાહ અને મોદીને સમજવાની જરૂર છે. અલ્પેશ ઠાકોરને માનવામાં આવી રહ્યું છે કે અહીંયા મંત્રીપદ બનાવવા આવશે, અને મંત્રીપદ બનાવવા આવે તો ઠાકોર સમાજના જે વર્ષોથી કાર્યકર્તાઓ છે એમાં નારાજગી થાય, એ સ્વાભાવિક હતું. આવી પરિસ્થિતિની વચ્ચે સાપ પણ ન મરે, લાકડી પણ ન તૂટે એવી પરિસ્થિતિની વચ્ચે અલ્પેશ ઠાકોરના મંત્રી બનવાથી ઠાકોર સમાજના જે વર્ષોથી ધૂણી ધખાવી છે કે જેને વર્ષોથી ભાજપ માટે કામ કર્યું છે, આવા કાર્યકરોમાં એક ખોટો મેસેજ ન જાય એના માટે એક મોટો પ્રયત્ન કર્યો અમિત શાહ અને મોદીજીએ અને ભાજપે. આ તમામ પરિસ્થિતિની વચ્ચે જો અલ્પેશ ઠાકોરને મંત્રીપદ બનાવાય છે, લગભગ ફાઇનલ છે, તો આવી પરિસ્થિતિમાં ઠાકોર સમાજમાં નારાજગી સામે આવે અને કહેવામાં આવે કે વર્ષોથી જે ઠાકોર સમાજમાં મહેનત કરી રહ્યા છે એમને કોઈ પદ મળતું નથી, મોટા મંત્રીપદ બનાવાતા નથી, આવી પરિસ્થિતિની વચ્ચે ભાજપે માસ્ટર સ્ટ્રોક માર્યો. ભાજપે કહ્યું કે અલ્પેશ ઠાકોરને મંત્રી પણ બનાવો અને કોઈ નારાજગી પણ સામે ના આવે ઠાકોર સમાજમાં, તો ઠાકોર સમાજના એક ઉમેદવાર જે ભામાશા છે, શૈક્ષણિક સંસ્થાઓ ચલાવે છે, સમૂહ લગ્નો કરાવે છે, અનેક સેવાકીય પ્રવૃત્તિઓની ધૂણી ધખાવી છે, એવા જુગલજીને પસંદગી ઉતારવામાં આવી છે. એટલે કે ઉત્તર ગુજરાતમાંથી જુગલજીને દિલ્હી મોકલી દેવાય. હવે એક ચહેરો પણ છે, શંકર ચૌધરી, તેમને પણ પરબત પટેલની જગ્યા પર થરાદથી મેદાનમાં ઉતારાશે અને તેઓ આસાની જીતી જશે અને મંત્રી પણ બની જશે. તો આવી પરિસ્થિતિની વચ્ચે આપ સમજો છો કે આવી પરિસ્થિતિની વચ્ચે ઉત્તર ગુજરાતમાં ભાજપ વધુ ને વધુ મજબૂત થશે અને કોંગ્રેસનો જે ગઢ છે એમાં કાંગરા ખરવાના તો શરૂઆત થઈ ચૂકી છે. તો એક કાંકરે અનેક પક્ષોનો શિકાર ભાજપે કર્યો છે જુગલજી ઠાકોરને ઉતારીને, ના કે અલ્પેશ ઠાકોરને અહીંયાથી મુશ્કેલી પડશે. જુગલજી ઠાકોર ઉતરવાથી અલ્પેશ ઠાકોરને તો આસાની થઈ ગઈ છે કે હવે તેમને મંત્રી બનવાનું પદ આસાનીથી મળી જશે. તો જુગલજી ઠાકોર એક સરપ્રાઈઝ નામ અને ઘણી બધી સેવાઓ કરે છે, ઉત્તર ગુજરાતના ભામાશા છે. હવે જોઈએ કે રાજ્યસભામાં તેમને મોકો મળ્યો છે, ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, તો આશા રાખીએ કે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ છે એમાં વધુ ને વધુ વેગ મળે. દોસ્તો, વિડીયો આપને પસંદ આવે તો પ્લીઝ સબસ્ક્રાઇબ, બિલકુલ ફ્રી છે, શેર કરી શકો છો, જેથી આ પ્રકારના વિડીયો હું આપના માટે લેતો આવું. જય હિન્દ, જય ભારત.